अघोर नगर आगे भाग एक रीडिंग 51। कोई पण साधुए क्यांय કોઈ જાહેર ક્ષતિ કરી હોય, ઝઘડો કર્યો હોય, ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું હોય, તેનો નિર્ણય ન્યાય કરવા માટે અને યુદ્ધ ચાલુ રાખતી સમગ્ર રાજસેનાનો જ્યાં સુધી નાશ ના થાય ત્યાં સુધી નાગાઓની ફોજ મેદાનમાં ઉતર્યા કરતી। પણ આ પ્રકારના પ્રસંગો ઓછા નોંધાયા છે, કારણ કે પ્રજાનો મોટો ભાગ સમગ્ર ભારતમાં સનાતન ધર્મને માનતો હતો। રાજાના લશ્કરી સિપાહીઓ પણ ધર્મયુદ્ધને ટાળતા, જેથી આંતરિક ઘર્ષણ ઊભું થતું અને એક જ યુદ્ધે રાજ્ય પરાજય પામતું। ધર્મ વિજય બાદ ત્યાં સનાતન ધર્મશાસન સ્થાપિત કરી મંદિરો શિવાલયો બાંધવા, જૂના પરાણા હોય તેનો જીર્ણોદ્ધાર કરવો, એવા ધાર્મિક કાર્યોની સઢળ વ્યવસ્થા કરીને જમાત આગેકૂચ કરતી। કોઈ પણ જમાત અથવા મહંત શાસન ચલાવતા નહીં। હવે જમાતની રચના અને તેની કામગીરી વિશે રસપ્રદ ચર્ચા કરી લઈએ। જમાતની સ્થાપના કુંભ મેળામાં કરવામાં આવે છે। ઓછામાં ઓછા 12 સાધુઓના સમૂહને જમાતના નામથી ઓળખવામાં આવે છે, જેમાં એક મુખ્ય મહંત, તેના 3 પેટા મહંત, પૂજારી, કોઠારી, ભંડારી, છોટિયા, છડીદાર, કોઠવાલ અને 2 નાગા હોય। આ પ્રકારની રચનાને જમાત કહેવામાં આવે છે। જ્યારે આ જમાત કુંભ મેળામાં રવાના થાય છે ત્યારે તેને એક સાધુશાહી પ્રથાના સહી સિક્કા કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે પ્રમાણપત્રને સાધુઓ બહોર છાપના નામથી ઓળખાવે છે। આ જમાતમાં પછી ભલે ગમે તેટલા સાધુઓ સાથે ફરતા હોય તેની સંખ્યા મર્યાદા નથી, પરંતુ જમાત શબ્દ 12 સાધુઓના સમૂહનું સૂચન કરે છે। આ જમાતની કામગીરી એ પ્રમાણે હોય છે કે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરવું, ઠેક ઠેકાણે સનાતન ધર્મનો પ્રચાર કરવો, મંદિરો, કુવા, તળાવ, વાવ વગેરે બંધાવવા, સનાતન અનુયાયી સ્થાપિત કરવા, જૂના મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો, રાજા તથા પ્રજાને યોગ્ય માર્ગદર્શન આપી તેમના માટે શક્યતાઓથી પણ વધારે કરી છૂટવું, અધર્મનો નાશ કરવો। જ્યારે 3 વર્ષે કુંભ મેળા ભરાય ત્યારે ભ્રમણ દરમિયાન મળેલી ભેટ સામગ્રી જે કંઈ હોય તે અખાડાને સુપ્રત કરવામાં આવતી, તેમજ આ જમાત જાજમ બિછાવવાની પદ્ધતિ છે તે સમયે બંને પક્ષને રૂબરૂ રાખી ન્યાય તોડવામાં આવે છે। દંડ આપવાની પણ વ્યવસ્થા હોય છે, તે દંડ 50% માંડી શિક્ષા સુધીનો હોય છે। જૂના સમયમાં સાધુ સમાજ પૈકી બંને સંભુદલ રામાદલ પોતાનું અંગત ચલણ પોતાના સમાજમાં ચલાવતા, જે કાંસામાં ચાંદીમાં અથવા સોનામાં રહેતું। આ ચલણ ફક્ત સાધુ સમાજ પૂરતું જ મર્યાદિત હતું, પ્રજા સાથે આ ચલણની લેવડ દેવડ થતી નહીં। મુખ્ય ટંકશાળ 2 જગ્યાઓ પર હતી, શંભુદલની કાશીમાં અને રામાદલની અયોધ્યામાં ટંકશાળ હતી। આ પ્રમાણે અહીં મુખ્ય બાબતોનો સંક્ષિપ્તમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જો વિસ્તારપૂર્વક વર્ણન કરવું હોય તો 10-15 પ્રકરણ માહિતીમાં જ પસાર કરવા પડે, તેમ નહીં કરતા આપણે મૂળ પ્રસંગ પર આવીએ। નાગાજી સાથે જેમ પરિચય વધતો ગયો તેમ તેઓને પણ મારા માટે સહાનુભૂતિ થવા લાગી। તેઓ સાથેની એક મુલાકાતનો મહત્વનો પ્રસંગ રજૂ કરું છું। છેલ્લી 1-2 મુલાકાતમાં હું ઉદાસી મહારાજને મૌન જોઈ રહ્યો હતો। શરૂઆતમાં તો મેં નહીં પૂછેલું, પરંતુ મૌનકાળના લંબાણથી મને સહેજે પૂછવાનું મન થઈ આવ્યું। મેં આ અંગે નાગાજીને પૂછ્યું, તેમણે ઉદાસી મહારાજ સામે જોઈને પોતાની સહજ ભાવની શૈલીમાં હસીને કહ્યું, તેઓ અત્યારે કર્ણ પિશાચિની નામની યક્ષિણીનું સાધન કરી રહ્યા છે। તે સાધના સમય દરમિયાન સાધકનું મૌન અનિવાર્ય હોય છે। મેં કર્ણ પિશાચિની વિશે વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું, નાગાજી, આ કર્ણ પિશાચિની એ કોઈ કોટીની શક્તિ છે અને તેનું કાર્યક્ષેત્ર મર્યાદા શું છે? મેં પણ આ કર્ણ પિશાચિની વિશે ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે, તેમજ આ વિદ્યાનો અત્યારે પ્રચાર પણ ઠીક ઠીક છે। તેના સાધકો પણ અવનવા પ્રયોગો આદરીને આ કર્ણ પિશાચિનીને સિદ્ધ કરવાના પ્રયત્ન કરતા હોય છે। ક્યારેક હું પણ કર્ણ પિશાચીને સિદ્ધ કરવાના તરંગ ઉપર સવાર થઈ જાઉં છું। નાગાજીએ મારી સામે દ્રષ્ટિ સ્થિર કરતા કહ્યું, શું ખરેખર તમારી ઈચ્છા કર્ણ પિશાચીની સિદ્ધ કરવાની છે? મેં તેઓના ચહેરાના ભાવ સમજવા પ્રયાસ કર્યો, તેઓ ગંભીરતાપૂર્વક પૂછી રહ્યા હતા,
હું નિરુત્તર રહ્યો. ઘડી પર મારી સામે જોઈ મને સંબોધીને કહેવા લાગ્યા, જો ખરેખર તમને કર્ણ પિશાચીની સિદ્ધ કરવાનો ભાવ હોય તો કરો સંકલ્પ. હું મારા જમણા હાથમાં જળ લઈ તમારા જમણા હાથમાં સંકલ્પ મૂકું. તમે તે સંકલ્પ ગ્રહણ કરો એ જ ક્ષણે કર્ણ પિશાચીની તમારી સાથે રહેશે. આ સાધન ઘણા સમયથી મારી પાસે તૈયાર પડ્યું છે, મારા ઉપયોગમાં પણ ઓછું આવે છે. જો તમે તમારા માટે ઉપયોગી સમજતા હો તો સંકલ્પ લેતાની સાથે જ કર્ણ પિશાચીની તમારી સાથે રહીને તમારું કાર્ય કરશે. હું આ વર્ષને આ અવસરને વરદાન ગણું કે શ્રાપ એ ગૂંચવણમાં મુકાયો. મારી ગૂંચવણ નાગાજીના ધ્યાન બહાર ન હતી. થોડીવાર મેં નિર્ણય કરી લીધો કે આપણે આ સંકલ્પ ગ્રહણ કરી લેવો, પછી આગળ જોયું જશે. મારા આ નિર્ણયને જાહેર કરું તે પહેલા નાગાજીએ શાંત અને પ્રેમાળ ભાષામાં કહ્યું, જુઓ તમારો નિર્ણય હું જાણું છું, પણ તેને જાહેર કરતા પહેલા મારી થોડી સ્પષ્ટતા સાંભળી લો, જેથી સિક્કાની બંને બાજુનો તમને ખ્યાલ રહે અને સંકલ્પ કર્યા બાદ પછતાવો ના થાય. તેમણે આગળ જણાવતા કહ્યું, જુઓ મારી પાસે કર્ણ પિશાચીની સિદ્ધ છે તેનું પ્રમાણ આપી દઉં. આ પ્રમાણે કહી તેમણે મારી પાસે ખિસ્સામાં રહેલી ચીજો પૈસા વિશે ખ્યાલ આપ્યો. 2 દિવસ પહેલા 8 દિવસ પહેલાના નામ સહિત દુનિયાદારીના પ્રસંગો કહ્યા, પછી વર્ષો પહેલાના મારા અંગત પ્રસંગો પણ કહી બતાવ્યા. મારા સગા મિત્રોના નામ, મારી પસંદગીની ચીજો, એવી ઘણી ઘણી વાતો તેમણે ઝડપથી કહી સંભળાવી. મેં તેઓને કહ્યું, બસ આટલેથી જ મને વિશ્વાસ થઈ ગયો કે આપની પાસે કર્ણ પિશાચીની સિદ્ધ છે. તેમણે ફરીથી શાંત સ્વરે વાત આગળ ચલાવી, કર્ણ પિશાચીની સિદ્ધ કરવાની 2-3 પદ્ધતિઓ છે. સ્મશાનમાં તે સિદ્ધ થાય છે, જંગલમાં પણ સાધી શકાય છે, તેમજ ઘરમાં બેસીને પણ તેને પ્રસન્ન કરી શકાય છે. એ જ રીતે આ સંકલ્પ ગ્રહણ કરવાની પદ્ધતિ પણ કર્ણ પિશાચીનો હવાલો આપી શકાય છે. જે પદ્ધતિથી હું તમને હવાલો આપવાની વાત કરી રહ્યો છું તે આ સાધન દ્વારા સાધક ફક્ત વર્તમાન કાળ અને ભૂતકાળ સચોટ રીતે જાણી શકે છે, તેમજ કહી શકે છે. જરા સરખી પણ ભવિષ્યવાણી આ વિદ્યાના આધારે જાણી શકાતી નથી. કોઈ સાધક વિશિષ્ટ પ્રકારના બીજ મંત્રના સંપૂર્ણથી ક્રિયા કરે તો મનમાં રહેલી વાત કર્ણ પિશાચીની કરી શકે છે, પણ ભવિષ્ય તો નહીં જ. આ સિવાય બીજું કોઈ પણ પ્રયોજન આ વિદ્યાનું હોતું નથી. આ વિદ્યા કોના માટે છે, કોણે કરવી જોઈએ, ક્યાં હેતુ માટે કરવી જોઈએ તે અંગે જણાવતા તેઓએ કહ્યું, જે પુરુષ વિરક્ત હોય, સંસારના બંધનો જેને છોડી દીધા હોય, પોતાની ઉદર ના આશય સિવાય દુનિયાદારીમાં ના પડતો હોય, સ્પષ્ટ વક્તા હોય, લોભી લાલચુ કામી ના હોય તથા પરોપકારી હોય, તેણે આ વિદ્યાનું સાધન કરવું જોઈએ, જેથી કોઈના ખોવાયેલા સ્નેહી સગા વિશે જાણકારી મેળવી શકાય, કોઈની કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તેના વિશે જાણકારી મેળવી શકાય, જેથી જે પ્રજાનું સાધકે અન્ન ખાધું હોય તેની ઋણ મુક્તિ થાય. કોઈ સજ્જન ગૃહસ્થને ષડયંત્રથી ચેતવણી આપી શકાય, આ પ્રકારના કાર્યો માટે આ સાધન છે. સંસારી ગૃહસ્થ માટે આ વિદ્યાનો સંપૂર્ણ નિષેધ છે. નાગાજીએ મારું ધ્યાન વિશેષ એકાગ્ર કરી સાંભળવા સૂચન કર્યું. તેમણે મારી આંખોમાં આંખ પરોવીને મૂળ રહસ્યનો ઘસફોટ કર્યો, જુઓ આ સંસાર, સગાવાલા, મિત્રો, સંબંધીઓ એ સૌ ભ્રમ છે. તે જાણવા તમે જો કર્ણ પિશાચીની સિદ્ધ કરો પછી ખબર પડે કે વાસ્તવિકતા શું છે. કર્ણ પિશાચીની તમને એકાંતના સમયે બધાની વાતો કરશે, જે સાંભળી સાંભળીને તમારે તમારા હિતેચ્છુ સગા સંબંધીઓની ખરી હકીકત જાણવામાં આવતા નફરત થવા લાગશે. ધીમે ધીમે તમે સમૂહમાં જીવવા છતાં પોતાની જાતને એકલી અટુલી નિસહાય અનુભવશો. જ્યારે કર્ણ પિશાચીની તમને ક્ષણે ક્ષણની સત્ય ઘટનાની માહિતી આપતી જ રહેશે, તે સાંભળી સાંભળીને તમે તમારી સમગ્ર સભાનતા ખોઈ નાખશો. કદાચ આત્મહત્યા માટે ફેરાવો, કદાચ એકાંતવાસ પસંદ કરો, તમે કર્ણ પિશાચીને તજી દેવા માગશો પણ તે નહીં જાય. ત્યારે તમારી માનસિક હાર્દિક સંઘર્ષની પડો અટુલાપણાની વેદના, મિત્રો સગા સંબંધીઓએ તમારા માટે કરેલી ચર્ચાની વાતોની યાદ, આ બધી બાબતો તમારું જીવન તત્વ ખેંચી લેશે.